હલો એવરી વન ગુડ આફ્ટરનૂન પરાશર ગ્રુપ ઓફ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય અંગ્રેજી તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે યુનિટ નવ જી કે પાવર એમાં વેજીટેબલ્સ એટલે શાકભાજીના નામ અને થિંગ્સ ઇન ક્લાસરૂમ વર્ગખંડની વસ્તુઓ આ બંને યુનિટ આપણે સમજ્યા હતા સ્પેલિંગ લખ્યા હતા અને રીડ કર્યા હતા હવે પછી આ લેક્ચરમાં આપણે ચોપડીમાંથી પાના નંબર છત્રીસ પરનું રસોડાની વસ્તુ એટલે કે થિંગ્સ ઇન કિચન અને પ્રાણીઓના બચ્ચા યંગ્સ વન ઓફ એનિમલ યંગ યંગ વન્સ ઓફ એનિમલ્સ એટલે કે પ્રાણીઓના બચ્ચા આ બંને યુનિટના આપણે સ્પેલિંગ રીડ કરીશું લખીશું અને પાકા કરીશું તો જુઓ બાળમિત્રો તમારે તમારી સામે જ્યારે વિડિયો જુઓ છો ત્યારે ચોપડી ખોલીને બેસવાનું છે તમારી સામે ચોપડી રાખવાની છે એટલા માટે તમને ખબર પડે કે કયો સ્પેલિંગ કયો છે કેવો આવશે અંદર શું આવશે અને તમને ખ્યાલ આવશે તો જુઓ થિંગ્સ ઇન અ કિચન થિંગ્સ ઇન કિચન રસોડાની વસ્તુઓ તમને ખબર છે રસોડામાં કેટલી વસ્તુ હોય છે ઘણી બધી હોય છે ડીશ હોય છે વાટકો હોય છે ચમચી હોય છે કપ હોય છે રકાબી હોય છે તવો હોય છે પ્યાલો હોય છે ચપ્પુ હોય છે કિટલી હોય છે ગેસ હોય છે કૂકર હોય છે થાળી હોય છે બાઉલ હોય છે તો અલગ અલગ વસ્તુઓ તમારા રસોડામાં જોવા મળે છે તમે પણ જોયેલી હશે રસોડાની વસ્તુ તો આપણે રસોડાની વસ્તુઓ વિશે શીખવાનું છે તો જુઓ પહેલો સ્પેલિંગ આપેલો છે તમારે ચોપડી ખુલ્લી રાખવાની છે પહેલો સ્પેલિંગ છે ડીશ તો ડીશનો સ્પેલિંગ શું થશે ડીઆઈએસ એચ ડી થાળી શું થશે ડીશે એટલે થાળી પછી બીજો સ્પેલિંગ છે બાઉલ બાઉલ એટલે વાટકો શું થશે વાટકો બીઓ ડબલ્યુ એલ બાઉલ એટલે વાટકો પછીનો સ્પેલિંગ છે સ્પૂન શું છે સ્પૂન સ્પૂનનો સ્પેલિંગ શું થશે એસ પી ડબલ ઓ એન સ્પૂન એટલે ચમચી શું થશે સ્પૂન એટલે ચમચી ચમચી પણ બે પ્રકારની આવે છે જુઓ એક સાદી ચમચી અને એક કાંટાવાળી ચમચી કાંટાવાળી ચમચી હોય એને શું કહેવામાં આવે છે ફોક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ફોર્ક કહેવામાં આવે છે તમે મંચુરિયન ખાવ છો ને જે ચમચીથી એ ચમચીને તો ચોલો કાંટાવાળી ચમચીને શું કહેવામાં આવે છે એફ ઓ આર કે ફોર્ક એટલે કાંટો શું થશે ફોર્ક એટલે કાંટો પછી છે કપ સી યુ પી કપ એટલે કપ પછીનો સ્પેલિંગ છે સોસર સોસર એટલે શું થશે રકાબી તો રકાબી નું સ્પેલિંગ શું થશે એસ એ યુ સી ઈ આર સોસર એટલે રકાબી પછી સ્પેલિંગ છે ચપ્પુ નાઇફ ચપ્પુ ને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે નાઇફ કહેવામાં આવે છે તો કે એન આઈ એફ ઇ નાઇફ એટલે શું થશે ચપ્પુ પછીનો સ્પેલિંગ છે ગ્લાસ તો ગ્લાસનો સ્પેલિંગ શું થશે જી એલ એ ડબલ એસ જી એલ એ ડબલ એસ ગ્લાસ એટલે પ્યાલો પ્યાલો પણ કહી શકો છો અને ગ્લાસ પણ કહી શકો છો પછીનો સ્પેલિંગ છે પેન તો પેનનો સ્પેલિંગ શું થશે પી એ એન પેન એટલે તવો શું થશે પેન એટલે તવો પછી સ્પેલિંગ છે કિટલી આપણે જે ચા ભરવાની કી કિટલી આવે છે ને કિટલી કિટલીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે કેટલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કેટલ તો કે ઈ ડબલ ટી એલ ઇ કેટલ એટલે કિટલી પછી છે ગેસ સ્ટવ પછી શેનો સ્પેલિંગ આપેલો છે આપણને ગેસ સ્ટવ તો જી એ એસ એસ ટી ઓવી ઈ ગેસ સ્ટવ એટલે ગેસની સગડી ગેસ સ્ટવ એટલે શું થશે ગેસની સગડી અથવા તો ગેસનો ચૂલો પછીનો સ્પેલિંગ છે કૂકર શું કુકર તો સી ડબલ ઓ કે ઈ આર કુકર એટલે કૂકર તમે જેમાં શાક બનાવો છો ડાળ બનાવો છો તમારી મમ્મી જે ડાળ બાફે છે મકાઈ બાફે છે તમે જે પણ બાફવાનું અથવા તો બનાવવાનું કામ કરો છો એ કુકર હવે બાળ મિત્રો તમે ચોપડી રાખો સામે ચોપડીમાં તમને વર્ગખંડમાં ભણાવેલું હતું તમારે ખાલી જુવાનું છે આપણે રિવિઝન કરીએ છીએ એટલા માટે કે ચિત્ર જોઈ સાચા સ્પેલિંગના બોક્સમાં ખરાની નિશાની કરો તો જુઓ આ શું આપેલું છે ચપ્પુ અને શું કહેવામાં આવે છે ચપ્પુ ચપ્પુને ઇંગ્લિશમાં શું કહેવાય નાઇફ નાઇફનું સ્પેલિંગ શું આવશે કે એન આઈ એફ ઇ તો આપણે શું અહીંયા નાઇફ ઉપર ખરું કરવાનું છે પછી બીજો સ્પેલિંગ છે અહીંયા આને શું કહેવામાં આવે છે ગેસ સ્ટવ તો અહીંયા તમને બે સ્પેલિંગ આપેલા છે ગેસ સ્ટવ અને ગેસ બોટલ પણ ગેસ સ્ટવ નો સ્પેલિંગ શું આવશે જી એ એસ એસ ટી વી ઈ ગેસ સ્ટવ એટલે ગેસનો ચૂલો પછીનો સ્પેલિંગ છે કુકર જુઓ તમે તો તમને બે સ્પેલિંગ આપેલા છે કુકર અને મિક્સર તો કુકરનો સ્પેલિંગ શું આવશે સી ડબલ ઓ કે ઇ આર કૂકર એટલે કૂકર પછી છે આને શું કહેવામાં આવે છે પેન અને પેન પેનનો સ્પેલિંગ શું થશે પી એ એન અને આ પેન એટલે કઈ પેન થશે લખવાની પેન તમે જે લખો છો ને એ સ્પેલિંગ થશે પેન તો પેનનો આપણે સ્પેલિંગ શું આવશે પી એ એન પેન એટલે તવો પછીનો સ્પેલિંગ છે બી ઓ ડબલ્યુ એલ બી એ ડબલ એલ આને શું કહેવામાં આવે છે બાઉલ આને શું કહેવામાં આવે છે બાઉલ બાઉલનો સ્પેલિંગ શું થશે બી ઓ ડબલ્યુ એલ બાઉલ એટલે વાટકો શું થશે બાઉલ એટલે વાટકો પછીનો સ્પેલિંગ આપણને આપેલો છે કુકર અને કેટલ તો આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો જવાબ આપો તો મને શેનું ચિત્ર છે કેટલનું શેનું ચિત્ર છે કેટલ તો આમાં કેટલ નું સ્પેલિંગ ક્યાં છે પહેલો કે બીજો તો કે બીજો કે ઈ ડબલ ટી એલ ઇ કેટલ એટલે કિટલી પછી જુઓ તમે શું આપેલું છે આને શું કહેવામાં આવે છે ડીશ શું કહેવામાં આવે છે ડીશ અહીંયા તમને સ્પેલિંગ આપેલો છે ડીશનો હા ડીશ અને બાઉલ તો નો સ્પેલિંગ શું આવશે આઈ એસ એચ ડી આઈ એસ એચ ડીશ એટલે થાળી પછીનો સ્પેલિંગ છે તમે જુઓ જી એલ એ ડબલ એસ ગ્લાસ અને સી યુ પી કપ એટલે શું થશે કપ તો આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો કપનું ચિત્ર છે શેનું ચિત્ર છે કપનું તો કપનું સ્પેલિંગ શું થશે સી યુ પી કપ એટલે કપ પછી જુઓ ચમચી આપેલી છે તમને મેં તમને હમણાં જ કીધું ચમચી કેવા પ્રકારની હોય છે બે પ્રકારની હોય છે એક ચમચી એટલે સ્પૂન અને ફોર્ક એટલે કાંટો તો આને કઈ ચમચી કહેવામાં આવે છે સાદી ચમચી તો એનું સ્પેલિંગ શું થશે સ્પૂન એસ પી ડબલ ઓ એન સ્પૂન એટલે શું થશે ચમચી એ પછી જુઓ આ શેનું ચિત્ર છે શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં જુઓ અને મને કહો રકાબીનું ચિત્ર છે શેનું ચિત્ર છે રકાબીને રકાબીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે સોસર કે ડીશ કહેવામાં આવે છે કયો તો તમે શું કહેવામાં આવે છે સોસર તો સોસર નું સ્પેલિંગ શું થશે એસ એ ુ સી ઈ આર સોસર એટલે શું થશે રકાબી હવે આપણે નોટબુકમાં અંગ્રેજીમાં તમારે સ્પેલિંગ બોલવાના છે અને અંદર જવાબ આપવાના છે જુઓ હવે વિદ્યાર્થી મિત્રો ચોપડી તમારી સામે જ રાખવાની છે તો જુઓ નીચે આપેલા શબ્દોને અંગ્રેજીમાં લખો નીચે જે શબ્દો આપેલા છે એને આપણે શું કરવાનું છે અંગ્રેજીમાં લખવાના છે તો છે પ્યાલો પછી બીજું છે કીટલી ત્રીજું છે થાળી પછી ચોથું છે વાટકો પાંચમું છે ચમચી અને છઠ્ઠું છે ચપ્પું તો હવે આપણે આના સ્પેલિંગ બોલવાના છે અને લખવાના છે પહેલાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ગ્લાસ શું કહેવામાં આવે છે ગ્લાસ જુઓ તમને મેં સ્પેલિંગ લખાવ્યા છે તો ગ્લાસનું સ્પેલિંગ શું આવશે જી એલ એ ડબલ એસ ગ્લાસ એટલે પ્યાલો પછી સ્પેલિંગ છે કિટલી શેની કિટલી ચાની કિટલી કીટલીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે કેટલ શું કહેવામાં આવે છે કેટલ તો કેટલનો સ્પેલિંગ બોલો તો કે ઈ ડબલ ટી એલ ઇ કેટલ એટલે શું થશે કીટલી પછીનો સ્પેલિંગ છે થાળી થાળીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ડી શું કહેવામાં આવે છે ડીશ ડીશનો સ્પેલિંગ બોલો તો ડી ડીઆઈએસ એચ ડીશ એટલે થાળી શું થશે ડીશ એટલે થાળી પછી છે વાટકો વાટકાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે જુઓ તો બાઉલ એટલે શું થશે વાટકો તો અહીંયા આપણે સ્પેલિંગમાં લખવાનું છે વાટકાને શું કહેવામાં આવે છે બાઉલ તો બાઉલનું સ્પેલિંગ શું આવશે બી ઓ ડબલ્યુ એલ બાઉલ એટલે વાટકો પછીનો સ્પેલિંગ છે ચમચી ચમચીને શું કહેવામાં આવે છે સ્પૂન અને ફોર્ક બે પ્રકારની ચમચી છે આ કઈ ચમચી છે સાદી ચમચીને શું કહેવામાં આવે છે સ્પૂન જો ફોક લખેલું હોય તો એને કાંટો કહેવામાં આવે છે તો ચમચીનો સ્પેલિંગ શું થશે એસ પી ડબલ ઓ એન સ્પૂન એટલે ચમચી એ પછીનો સ્પેલિંગ છે ચપ્પુ ચપ્પુને શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં નાઇફ શું કહેવામાં આવે છે નાઇફ કે એન આઈ એફ ઇ નાઇફ એટલે ચપ્પુ હવે આપણે પાછળ જોઈશું તમારે ચોપડીમાં જોવાનું છે પ્રાણીઓના બચ્ચા यंग ऑफ्स यंग वन ऑफ्स एनिमल प्राणीओना बच्चा यंग वंस ऑफ एनिमल्स एट प्राणीओना बच्चा तो जुओ પહેલો સ્પેલિંગ આપણને આપેલો છે પપ્પી પપ્પી એટલે શું થશે ગલુડિયું પપ્પીને શું કહેવામાં આવે છે ગલુડિયું તો સ્પેલિંગ બોલો એનો પી યુ ડબલ પી વાય પપ્પી એટલે ગલુડિયું પછી બીજો સ્પેલિંગ છે કિટન તો કીટનનો સ્પેલિંગ શું થશે કે આઈ ડબલ ટી ઈ એન કિટન એટલે મીંદડું મીંદડીના બચ્ચાને શું કહેવામાં આવે છે કીટન પછી ત્રીજું સ્પેલિંગ છે કાફ કાફનો સ્પેલિંગ શું થશે સી એ એલ એફ કાફ એટલે શું થશે વાછરડું ગાયના બચ્ચાને શું કહેવામાં આવે છે વાછરડું કહેવામાં આવે છે તો વાછરડાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે કાફ શું કહેવામાં આવે છે કાફ પછીનો સ્પેલિંગ છે કીડ કીડ એટલે શું થશે લવારું શું થશે કીડ એટલે લવારું બકરીના બચ્ચાને શું કહેવામાં આવે છે લવારું કહેવામાં આવે છે પછીનું છે કોલ્ટ પછીનો સ્પેલિંગ શું છે કોલ્ટ તો કોલ્ટનો સ્પેલિંગ શું થશે સી ઓ એલ ટી કોલ્ટ એટલે વછેરું કોલ્ટ એટલે શું થશે વછેરું પછીનો સ્પેલિંગ છે લેમ લેમ એટલે ગાડરૂ એલ એ એમ બી લેમ એટલે ઘેટાના બચ્ચાને શું કહેવામાં આવે છે ગાડરૂ પછીનો સ્પેલિંગ છે કપ કબ એટલે સિંહનું બચ્ચું કોનું બચ્ચું સિંહનું બચ્ચું તો કબનું સ્પેલિંગ શું થશે સી યુ બી કબ એટલે સિંહનું બચ્ચું પછીનો સ્પેલિંગ છે ફોન ફોન એટલે શું થશે હરણનું બચ્ચું હરણના બચ્ચાને શું કહેવામાં આવે છે ફોન તો ફોનનો સ્પેલિંગ શું થશે એફ એ ડબલ્યુ એન ફોન એટલે હરણનું બચ્ચું પછીનો સ્પેલિંગ છે ચિકન ચિકન એટલે મરઘીનું બચ્ચું મરઘીના બચ્ચાને શું કહેવામાં આવે છે ચિકન તો ચિકનનો સ્પેલિંગ બોલો બધા સી એચ આઈ સી કે ઈ એન ચિકન એટલે મરઘીનું બચ્ચું પછી છે ફોલ એફઓ એલ ફોલ એટલે શું થશે ખોલકું શું થશે ખોલકુ કોનું બચ્ચું છે આ ગધેડાનું બચ્ચું શું છે ગધેડાનું બચ્ચું પછી છે ડકલિંગ ડકલિંગ એટલે બતકનું બચ્ચું તો બતકના બચ્ચાનું સ્પેલિંગ શું થશે ડી યુ સી કે એલ આઈ જી ડકલિંગ એટલે બતકનું બચ્ચું તો આપણે આજે કયા સ્પેલિંગ જોયા રસોડાની વસ્તુઓ અને પ્રાણીઓના બચ્ચા બંને સ્પેલિંગ આપણે જોયા હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ચોપડી ખોલો તમે આ કોનું બચ્ચું છે ગલુડિયું આને શું કહેવામાં આવે છે ગલુડિયું ગલુડિયાને શું કહેવામાં આવે છે પપ્પી તો તમારે શું કરવાનું છે ચોપડીમાં પપ્પી સાથે જોડવાનું છે આપણે વર્ગમાં તો ભણી ચૂક્યા છીએ પણ તમે જ્યારે પણ આ રિવિઝન કરો છો ત્યારે ફરી વખત ચોપડીમાં ભૂસીને ઇરેઝ કરીને ફરી વખત જોડવાનું રહેશે આને શું કહેવામાં આવે છે કાફ એટલે ગાય ગાયના બચ્ચાને શું કહેવામાં આવે છે કાફ શું કહેવામાં આવે છે કાફ અને શું કહેવાય છે બિલાડી બિલાડીના બચ્ચાને શું કહેવામાં આવે છે કિટન કીટનનો સ્પેલિંગ શું થશે કે આઈ ડબલ ટી ઈ એન કિટન એટલે મીંદડીનું બચ્ચું આને શું કહેવામાં આવે છે સિંહ સિંહના બચ્ચાને શું કહેવામાં આવે છે કપ શું કહેવામાં આવે છે કબ કબનો સ્પેલિંગ બોલો તો સી યુ બી કબ એટલે સિંહનું બચ્ચું પછી આને શું કહેવામાં આવે છે બતક શું કહેવાય છે બતક તો બચ્ચા બતકના બચ્ચાનું સ્પેલિંગ શું છે ડી યુ સી કે એલ આઈ જી ડકલિંગ એટલે બતકનું બચ્ચું પછી હવે નીચે જુઓ ચિત્ર જોઈ પ્રાણીઓને બચ્ચાના નામ અંગ્રેજીમાં લખો આને શું કહેવામાં આવે છે મને કહો તો તમે આને શું કહેવાય છે કોનું બચ્ચું છે આ મરઘીનું બચ્ચું છે કોનું બચ્ચું છે મરઘીનું બચ્ચું મરઘીના બચ્ચાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ચિકન તો સી એચ આઈ સી કે ઈ એન ચિકન એટલે મરઘીનું બચ્ચું આને શું કહેવામાં આવે છે બોલો તો તમે જવાબ આપો તો મને વછેરું કોનું બચ્ચું છે આ ઘોડાનું બચ્ચું છે ઘોડાના બચ્ચાને શું કહેવામાં આવે છે વ વછેરું વછેરાનો સ્પેલિંગ શું થશે એનો કોર્ટ કહેવામાં આવે છે અને શું કહેવામાં આવે છે કોર્ટ તો કોર્ટનો સ્પેલિંગ શું થશે સી ઓ એલ ટી કોર્ટ એટલે વછેરું પછી આને શું કહેવામાં આવે છે લેમ શું કહેવામાં આવે છે લેમ આ કોનું બચ્ચું છે ઘેટાનું બચ્ચું છે કોનું બચ્ચું છે ઘેટાનું એને શું કહેવામાં આવે છે ગાડરૂ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ગાડરો પણ એનું સ્પેલિંગ શું થશે એલ એ એમ બી લેમ એટલે ગાડરો પછી આ કોનું બચ્ચું છે હરણ આને શું કહેવામાં આવે છે ફોન તમને યાદ રાખવામાં સરળતા રહેશે આને શું કહેવામાં આવે છે ફોન ફોનનું સ્પેલિંગ શું થશે એફ એ ડબલ્યુ એન ફોન એટલે હરણનું બચ્ચું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણીઓના બચ્ચાના નામ અને રસોડાની વસ્તુઓ આ બંને યુનિટની આપણું રિવિઝન કર્યું હવે આગળનું રિવિઝન જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું અને સમજીશું બાય